આજકાલ આજે બાકી બધું કાલે આજકાલ ડિજિટલ સમાચારમાં આપનું સ્વાગત છે. જામનગરમાં 12 વર્ષની સગીરાને ભગાડી જનાર ઈસમ મુંબઈથી ઝડપાયો છે. યુવતીને ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરી યુવક મુંબઈ લઈ ગયો હતો. જામનગર પોલીસે આરોપીને સગીરા શાસ્ત્રે મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પોસ્કો દુષ્કર્મ સહિતની કલમો લગાવવામાં આવી છે અને રિમાન્ડની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે. કોરોના સમયે સગીર યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. સગીર યુવતી ગુમ થયાની 2015માં સીટીબી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જામનગર સિટી સી વિસ્તારમાં તારીખ 27/7/2021ના રોજ 18/39/21 હેઠથી એક ગુનો દાખલ થયો હતો, જેમાં ફરિયાદી રામ ઇકબાલ શ્રી રામદાર શાહ જે ફરિયાદી છે એમના સગીર વયની જે દીકરી હતી જેની ઉંમર વર્ષ માત્ર 12 વર્ષ અને 9 માસ હતી, તેમને કોઈ અજાણ્યો વિષમ અપહરણ કરી ગયો તે બાબતની ફરિયાદ તેમણે જે તે સમયે આપેલી. તેમાં ઘણા લાંબા સમયથી તપાસ ચાલતી હતી અને તપાસના અંતે જે આરોપી હતા અલ્તાફ ઉર્ફે બબલુ મોહમ્મદ અસારી ઉંમર વર્ષ 29 એનું નાના સપારા મુંબઈ ખાતેથી અટક કરવામાં આવી છે અને છે ને એની મોડસ અપરણી એવી રીતે હતી કે જે સોશિયલ મીડિયામાં જેવી કે ઇન્સ્ટાગ્રામ અને એમએક્સ ટકાટક જેવી એપ્લિકેશન હોય છે તેમાં રાહુલ મિસ્ટર જોની જેવા અલગ અલગ સોશિયલ મીડિયાને એકાઉન્ટ્સ બનાવી અલગ અલગ છોકરીઓ સાથે વાતચીત કરી ફ્રેન્ડશિપ કરી અને એમને મળવા જતા અને મળવા બાદ તેમની સાથે ભાગીને એમને પ્રેમદાળમાં ફસાવી લગ્ન કરી અને એમને કન્વર્ટ કરવાનું પણ આમાં ધ્યાન આવ્યું છે. તો ત્યારબાદ આ અટક બાદ આઈપીસી 363/366 376/2 376/3 પોક્સો એક્ટની કલમ 4-6 એટ્રોસિટી એક્ટની કલમ 3-2-5 આઈટી એક્ટની 66C મુજબ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે, તેમજ અત્યારે આરોપી રિમાન્ડ ઉપર પોલીસ રિમાન્ડ ઉપર પણ અટક છે. આમાં પરિચયમાં મેઇન કારણ આજે સોશિયલ મીડિયા છે કે જે કોવિડના સમય દરમિયાન બાળકો જે મોબાઈલનો ઉપયોગ કરતા હોય એ દરમિયાન અલગ અલગ એને સોશિયલ મીડિયાની એકાઉન્ટ્સ યુઝ કરતા હતા ઇન્સ્ટાગ્રામ અને એમએક્સ ટકાટક જેવી હતી, તેમાં આ વ્યક્તિએ પોતાના રાહુલ મિસ્ટર જોઈને એમના અલગ અલગ એકાઉન્ટ્સ બનાવ્યા હતા, એમાંથી તે લોકોને રિક્વેસ્ટ મોકલી અને ફ્રેન્ડશિપ કરી ચેટમાં મેસેન્જરથી ચેટ કરતા.